नमस्ते खेडूत मित्रों, कृषिकार एग्रोटेक वेरा चैनल पर आपनुं हार्दिक स्वागत छे। आजे आपणे वात करशुं जमीन चकासणी। जमीन चकासणी आपणे शुं करवा करवी जोईए अने केवी रीते करवी जोईए एना विशे आजे आपणे विस्तारपूर्वक जाणीशुं। चेनल पर जो नवा छो तो पहला चेनल ने प्लीज सब्सक्राइब करजो और लाइक करवानुं भूलता नहीं। अने जेटलू तमे वधारे सब्सक्राइब करशो एटलू अमने वधारे मोटिवेशन मळशे, जेथी अमे खेती ने लगता अवनवा विडियो तमने लावानो प्रयत्न करीशुं। आपणे जमीन चकासणी शुं करवा करवी जोईए? तो जमीन चकासणी आपणे एटला माटे करवी जोईए कि आपणा जे खेतरमां पाक कर्यो होय ए पाक कर्या पछी आपणा जे खेतरमां केटला न्यूट्रिशन्स छे, केटलो कार्बन छे, केटला माइक्रोन्यूट्रिएंट्स छे એ આપણને ખબર ના હોય એટલા માટે આપણે જમીન ચકાસણી કરવી જોઈએ। તો આપણે જમીનમાં બેઝિકલી જોઈએ તો આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ આપણા જમીનમાં હોય છે, પણ કેટલા પ્રમાણમાં હોય છે આપણને ખ્યાલ આવતો નથી। અને માઇક્રોન્યુટ્રન્ટની વાત કરીએ તો આપણે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ, બોરોન, ઝીંક છે એ આપણા જમીનમાં કેટલું રહ્યું છે એ આપણને ખ્યાલ ના આવે એટલા માટે આપણે જમીન ચકાસણી કરવી જોઈએ। અને બીજી એક વાત કે આપણા જમીનમાં જો કાર્બન હોય તો આપણા પાકમાં સારામાં સારું ક્વોલિટી અને ઉત્પાદન સારું મળે। જો જમીનમાં કાર્બન ના હોય તો આપણે જોઈએ તેવું ઉત્પાદન લઈ શકતા નથી। તો આ બધા જે ન્યુટ્રિશન્સ છે એ આપણે જાણવું હોય તો આપણે જમીન ચકાસણી કરવી જરૂરી છે। જમીન ચકાસણી કરવી હોય તો પહેલાં સૌપ્રથમ આપણે એ કરવું જોઈએ કે જ્યારે આપણા ખેતરમાં જે કોઈ પાક હોય એ પાકને આપણે કલ્ટી મારીને પછી એને ખેડી નાખવું જોઈએ। જેમ કે આપણે અહીંયા જોઈ રહ્યા છે, આ મૂળિયા છે, આ મરચીના છોડના મૂળિયા છે, આમાં મરચીનો પાક હતો પહેલાં, તો હવે એને કલ્ટીથી ખેડી નાખ્યો છે। આપણે જોઈ રહ્યા છે કે મૂળિયાને આ તે બધું ખેડાઈ ગયું છે, એટલે જમીન સમતલ થઈ ગઈ છે અત્યારે। અને એ આ ખેતરમાંથી આપણે ચાર ખૂણાથી અને વચ્ચેથી આપણે માટી લેશું, અને એ લેશું આપણે 6-7 ઇંચ ઊંડેથી આપણે માટી લેશું। ખેડૂત ભાઈઓ, આપણે અહીંયા જોઈ રહ્યા છીએ, આપણે ખાડો ખોદી રહ્યા છે। આ રીતે આપણે ખાડો ખોદવાનો, અને ઊંડું થઈ જાય પછી આપણે માટી અંદરની લઈ લેવાની, આ રીતે ડોલમાં ભરી દેવાની, અને આપણે આ બે મુઠ્ઠી આપણે લઈ લીધી। આ રીતે આપણે માટી કલેક્શન કરવાની હોય છે। તેથી માટી લઈ લીધી છે આ ડોલમાં, અને આપણે વચ્ચેથી હવે ખાડો ખોદીને આપણે લઈ રહ્યા છીએ। આ ખાડો આપણે ખોદી દીધો છે અને આપણે હવે આ માટી લઈ લઈએ છીએ। હા મિત્રો, આપણે ચારે બાજુથી અને વચ્ચેથી આપણે માટી કલેક્શન કરી લીધી છે। હવે આ માટીમાં આપણે ખાસ ધોવાનું કે કચરો કે બીજો કોઈ અન્ય મૂળિયા કે કંઈ દેખાય છે તો એ કાઢી લેવાનું, અને પછી આપણે આને પેક કરવાનું। કુરિયર ઉપર આપણે ખાસ ધ્યાન રાખવું પડે, લખવાનું કે આમાં કયો પાક પહેલાં કર્યો હતો અને પછી કયો પાક કરવા માગીએ છીએ એ આપણે ખાસ ધ્યાન રાખવું લખીને, અને પછી આપણે જમીન ચકાસણી માટે આપણે કુરિયર કરવું જોઈએ। આ જે આપણે જમીન ચકાસણી માટે આપણે મોકલીએ છીએ અને 10-15 દિવસ પછી આનો રિપોર્ટ આવે છે, અને રિપોર્ટ આવ્યા બાદ આપણે જમીનમાં કયા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, કયા બીજા ન્યુટ્રિશન્સનો ઉપયોગ કરવો જોઈએ એ આપણે આ રિપોર્ટને ધ્યાને રાખીને આપણે જમીન તૈયાર કરવી જોઈએ, જેથી આપણે જે નવો પાક કરવા માગીએ છીએ એ પાકમાં આપણે કોઈપણ પ્રકારના ન્યુટ્રિશન્સની ઉણપ ના આવે એ આપણે ખાસ કાળજી લેવી જોઈએ। તો ખેડૂત ભાઈઓ, આજ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂતોને શેર કરવાનું ભૂલતા નહીં। ખેડૂત મિત્રો, આપણે જે સોઇલ ટેસ્ટ કરવા માટે જે સેમ્પલ લીધા હતા એ આપણે કુરિયર કર્યા હતા, અને કુરિયર કર્યા બાદ અઠવાડિયા પછી આપણી પાસે રિપોર્ટ આવી ગયો છે। આ આપણી પાસે રિપોર્ટ છે, અને ભૂમિત્રો લેબોરેટરી આ પાસેથી આપણે રિપોર્ટ કરાવ્યો છે, અને એમાં સૌ પહેલાં આપણે અહીંયા જોઈ રહ્યા છે pH 7.9 અને 3, આ રીતની આ pH બતાવે છે, જે આપણી રેન્જ હોય છે 6.5-6.7 pH આપણા જમીનમાં હોવો જોઈએ, પણ અહીંયા pH વધારે છે। પણ વધારે છે એટલે આપણા જમીનમાં જે ક્ષાર છે એ વધારે પડતો છે, એના લીધે એ પ્રશ્ન આવે છે કે આમાં આપણે બીજા આપણે રિપોર્ટ્સ કઢાવ્યા એમાં આપણે જોઈએ તો ન્યુટ્રિશન્સ, ફોસ્ફરસ, પોટાશ, કોપર, આ જે લીલા કલરનું દેખાય છે એ આપણા જમીનમાં ન્યુટ્રિશન્સ ઓલરેડી છે, પણ એ છોડ લઈ શકતું નથી કેમ કે આપણી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે છે। તો એને રોકવા માટે આપણે એ જે ક્ષારને દૂર કરવા માટે આપણે આમાં રિકમેન્ડેશન આપેલું છે લેબોરેટરીમાંથી, તો એમાં આપણે જોઈએ તો વર્મી કમ્પોસ્ટ છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ, ઓર્ગેનિક મેન્યોરનો ઉપયોગ કરવો જોઈએ, પછી જીપ્સમનો આપણે ઉપયોગ કરવો જોઈએ, અને NPK જે બેક્ટેરિયા આવે છે એ આપણે ઉપયોગ કરીએ બેસલ ડોઝમાં, તો આપણે પાયામાં ઉપયોગ કરીએ તો આપણા જે જમીનમાં જે ક્ષાર છે એ ન્યુટ્રલ થઈ જાય, એટલે ઇક્વલ, એટલે જે આપણો pH જે મેન્ટેન થવો જોઈએ 6.5-6.7 વચ્ચે એ થઈ જાય તો આપણી સોઇલ સારી થઈ જાય, અને આપણે જે કંઈ આ ક્રોપ ઉગાડીએ એ આપણે સારી રીતે ઉત્પાદન અને સારી ક્વોલિટીનો આપણે છોડ બનાવી શકીએ। આપણે જોયું કે જે સોઇલ ટેસ્ટનો રિપોર્ટ આપણે જોયો જેમાં ક્ષારનું પ્રમાણ વધારે હતું એટલે pH વધારે હતો, તો એવું આપણા ખેતરમાં ના થાય એટલા માટે આપણે સોઇલ ટેસ્ટ ટાઈમે અને વર્ષે એકવાર કરાવી જ લેવો જોઈએ। સોઇલ ટેસ્ટ માટે
જે કંઈ ખર્ચો થાય એના માટે આપણે એ ખર્ચો ચૂકવીને પણ આપણે સોઇલ ટેસ્ટ કરાવવું જોઈએ, જેથી આપણે બીજા અન્ય ખર્ચાઓમાંથી આપણે બચી શકીએ. જે એક્સ્ટ્રા જે ખાતરો નાખવાનો આપણે નાખીએ છીએ એ વેસ્ટ ના જાય, એટલા માટે ખેડૂત ભાઈઓ સોઇલ ટેસ્ટ કરાવવું જરૂરી છે.